કચ્છના મુંદ્રા તાલુકાના વડાલા જૂથ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચે આક્ષેપો કર્યા હતા કે સરકારી કચેરીઓમાં ખોટી રીતે અરજીઓ કરી તલાટી સરપંચ તેમજ વડાલા ગ્રામ પંચાયતને બદનામ કરવામાં આવી રહી છે. કચ્છના મુંદ્રા તાલુકાના વડાલા જૂથ ગ્રામ પંચાયતમાં મોટા પાયે વિકાસના કાર્યો ચાલી રહ્યા છે ત્યારે ગામના વિકાસને રોકવાના પ્રયાસ કરતા હોવાના આક્ષેપો સરપંચ અને તલાટી કરી રહ્યા છે. જ્યારે પિયુષભાઈ મગનલાલ ગાલા દ્વારા ખોટી રીતે સરકારી કચેરીઓમાં અરજી કરી વડાલા જૂથ ગ્રામ પંચાયતને બદનામ કરવાના આક્ષેપો ઉઠ્યા છે ત્યારે ગામના સરપંચ ઝવેરભાઈએ જણાવ્યું હતું કે ગામનો કોઈપણ વિકાસનું કાર્ય થાય ત્યારે પિયુષભાઈ દ્વારા અરજીઓ કરી વિકાસના કામને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ખોટી રીતે તલાટી તેમજ સરપંચને બદનામ કરવામાં આવે છે. અમારી જૂથ ગ્રામ પંચાયતને પિયુષ મગનલાલ ગાલા અવારનવાર તલાટી બેનને તથા મને ખોટી રીતે બદનામ કરે છે. વિકાસના કામો અમે કરીએ છીએ છતાં ખોટી રીતે ઘડી ઘડી અરજીઓ કરે છે. ખોટા કામો કરાવવા માટે અમોને અવારનવાર હેરાન કરે છે. તો અમારી ગ્રામ પંચાયત કાનૂની રાહે પગલાં લેશે. રજૂઆતમાં એક પિયુષભાઈ ગાલા તરફથી વારંવાર ગ્રામ પંચાયતમાં અલગ અલગ ખોટી પ્રકારની અરજીઓ આજ સુધી કરવામાં આવેલી છે તેમજ ગ્રામ પંચાયતને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. તેમજ એમની રજૂઆત પ્રમાણે ગ્રામ પંચાયતની પોચ જે પ્રિન્ટેડ પોચ આપવામાં આવે છે તેમજ વેરો ગ્રામ પંચાયતનો અગાઉથી જેમ છે એ જ રીતે વસૂલવા હાલની તારીખમાં વસૂલ કરવામાં આવે છે. તેમજ આજ સુધીની જે એમની રજૂઆતો હતી તે તદ્દન પાયા વિહોણી ગણવામાં આવે. જય જોશી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મુંદ્રા.